દર્શન બીજી લાડી લેવા ગયો, સાચો લેવા ગયા જો લાખો દિયા ને કેવું દિયા બેન માની જાઓ દિયા માને જ છે આટલા બધા જો તો ખરા પડામ ભૂલાઈ જાય આમ કરજો આમ આમ કરજો આમ અમે કોઈ એક બીજાને પ્રપોઝ નથી કર્યો. ઇસકો ભી એક્સેપ્ટ કર લો. અભી જે તક તુમારે લે રખો. તુમકો તુમારી ઓડિયન્સ કો દેના હે તો દો. દિયા વાડી જો કે સુ. એ અની લાયો વાડી હોતે પડી મારી. જા. હા લા 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 બાપ પપ્પા દેસવાન. અની આ ખાલી બે મિનિટ જા બહાર જા હું જાઉં છું હમણાં. કાક બંધ કર દો બાંધ્યો. રોજ બોલ દે ક્યાં નથી આ સવાર પેણવા ગયા તા બીજી લાડ લઈને. બંધ કર દો બાંધ્યો. છાપ ભરી આવે જો ફરી કાઢી. અરે યાર આ તો ખતરનાક વાગી. તમારે દિયાને હું કહીશ કે તું તો ટિશ્યુ પેપર છે ને આંથી તો આંસુ લૂછ છે આમ એમ 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 રોતલ તને લ્યો. ઓ માત કઈ ખતરનાક થઈ ગયો. આશાપુરાના માલિક છે ને જે આશાપુરા કંપનીના જે માલિક એમના છોકરી કે છોકરાના છોકરાના મેરેજ હતા. બધું કાંઈક વધારે જ હોય ને. હું કંપનીના માલિક છે તો કાંઈક વધારે જ હોય. કેટલા ટાઈમથી હાલે બધું? હા અનગણત વસ્તુ હતી બધી. કરોડોમાં ખર્ચા કર્યા હોય લોકો તો હવે આ બસ એ જ છે બાકી કાંઈ નથી. હું આગળ હતા તો આટલા બધા ખણી આવે હશે હવે એમને થયું હશે. હાલો દિયાને રહીશ તો ખણી આવે. જો યાર હવે અત્યારે એલા સૂચશે નહીં આનું શું કરું. રોજ રોજ બનાવીશ આનું શું. રોજ વોટર કા બનાવી શકી ને. હા આનામાંથી આપણે રોજ વોટર બનાવશું પાછું એ પણ તમારી સાથે શેર કરીશ. ને આ જો દિયા ભૂખડી છે ને તો દિયા માટે પડી કા. પણ આ છાપડી મને બહુ મસ્ત કામ આવશે બાકી. તો બસ એ લઈ આવે. અને ટીસ્યુ તો મને પાર્લરમાં કામ આવશે. સિરિયસ છો એટલે સાચે નહીં ખાઉં કાંઈ આમાંથી. એટલે પતિદેવ ખાય ખારી સિંગ કદાચ ખવાય ના ખવાય. ખારી સિંગ કદાચ ટેસ્ટ કરીશ. એક પેકેટ લઈશ ખાલી કદાચ. અત્યારે તો મેં જમી લીધું. 7 વાગે હું જમી લઉં છું. ડાયટિંગ કરું છું ને હમણાં. 7 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે. જમી લઉં છું જેમ બને એમ. અને હા જો હવે હું વિડીયો બનાવું છું તો મને યાદ આવ્યું કે હું તમને એક વસ્તુ કહેવાની હતી કે મને હું બાજરાનો રોટલો ને ખાઉં તો મને બધા એમ કંઈક ન ખાવાય ન ખાવાય. હું રેગ્યુલર નથી ખાતી બધી વસ્તુ. તમને વિડીયા માટે અમુક વસ્તુ હોય જ આગળ બગડ હોય. અને બીજું એક વસ્તુ કહું કે જુવારનો રોટલો ઠંડો હોય કે ગરમ એ મને કમેન્ટમાં કહેજો બધાએ. તો મેં તો જેટલા મોટા મોટા મારા મમ્મી છે પછી અમારા બે આજુબાજુ જે કાંઈ બધા છે બધાએ મને કીધું. મારા જેઠાણી પણ ઓલરેડી કર્યું જ છે. એનો ડાયટ ચાલુ હતું ને જ્યારે તેમણે જુવારનો રોટલો મકાઈનો રોટલો ને બધું ચાલુ જ હતું. રોટલી જ નતા ખાતા ઉલટાના. પણ મને બધા એમ કે જુવારનો રોટલો ગરમ લાગે. આ પછી મળશે હમણાં કાંઈ નહીં. હમણાં કાંઈ નહીં મળે. શું આ લઈ જા બે ચાર લઈ જા જેટલા ખપે એટલા લઈ જા માંડી કરા. બે ચાર લઈ જા. મમ્મીને એક દઈ આવ. પપ્પાને દઈ આવ. પપ્પાને સોરી કહીને દઈ આવ. તો તમે બધાએ મને કહેજો
કે શું છે એ બાજુવાનો રોટલો ખવાય ન ખવાય. અને હવે હું બીજી પણ એક વસ્તુ કરું કે અત્યારે મને વેટ લોઝમાં ધ્યાન દેવું છે. પ્રેગ્નન્સી કદાચ એવી રીતે હું બધું ભેગું તો નહીં જ કરી શકું, તો એક બે મહિના ટ્રાય તો કરું, કદાચ વેટ લોઝ થઈ જાય તો ભગવાન સાંભળી પડે, કદાચ થઈ પણ જાય તો બધો તો ભેગો નહીં જ થાય મારાથી પણ. એટલા માટે એવું ન વિચારો કે પ્લાન કરું છું તો હવે આ કેમ ખાઉં. અત્યારે વેટ લોઝમાં વધારે ધ્યાન આપું છું, એટલા માટે આવી રીતે બધી ડાયટ લઉં છું. અને હું કોકની સજેસ્ટ પ્રમાણે જ લઉં છું, મારી રીતે નથી કરતી આ બધું ખા. હા, મારી રીતે બધું નથી લેતી. એક હતા આનામાં જ કમેન્ટ મને કે તમે આને ફોલો કરો ને, એ પણ એનો ઓલરેડી બહુ જ વજન હતો અને એને વેટ લોઝ કર્યો જ હતો. તો રોટલી કરતાં બાજરાનો રોટલો સારો પડે છે વેટ લોઝ માટે, એટલા માટે. અત્યારે હજી પણ શિયાળો જ છે, ફેબ્રુઆરી સુધી શિયાળો જ કહેવાય. હા, બાકી પછી હું બંધ કરી નાખીશ ને, એટલે જગરમાં જે લોટ છે એ પછી ખોરો થઈ જશે, તો યુઝ કરવો જ પડશે. પછી જે અને પછી એ મને કહેજો કે ખીચડી કે ભાત કે એવું ખવાય કે ન ખવાય, બધા સજેસ્ટ કરજો જે જે આપણાથી ખવાતું હોય. એટલે અત્યારે હું કન્સીવ કરવાનો એટલો મારો ફોકસ નથી જેટલો મારો અત્યારે વેટ લૂઝ કરવામાં છે. વેટ લૂઝ થશે તો ઓટોમેટિક બધું સારું થશે. હવે બધો ભેગો તો નહીં થાય કે મિક્સ ખીચડો, એટલે પ્લીઝ જરાક સમજો. તમારા બધાના ઓવરલોડ કમેન્ટ થઈ જાય છે અમુક વસ્તુમાં. તમે કઈ રીતે કહેતા, હું તમે બધા મારા સારા માટે કહો છો, પણ હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે જોવાર પણ જો ગરમ લાગતી હોય તો મારે શું ખાવું. જાણે કે દસ જણાને પૂછીશ ને, એમાંથી એક જણો જ એવું નીકળશે કે જેમ કહેશે કે જોવાર ગરમ લાગે, એ ઠંડો જ છે. પણ હવે ખબર નહીં તો એમ કહો છો, તો મારા માટે તો કમેન્ટ બધા જરૂરી જ છે. તો હું તમને એટલે કહું છું કે પ્લીઝ પહેલાં કન્ફર્મ કરી લો કે સાચી ગરમ છે, તો મને ખબર પડે એ વસ્તુની. એટલે પ્લીઝ જરા કમેન્ટ કરો, તો તમે 100% હો ને તો જ મને કહેજો એમ, કેમકે આમાં હું કન્ફ્યુઝ બહુ થઈ જાઉં છું. કોઈ સિરિયસ ન લેજો, પણ જે છે એ તમને સાચો કહું છું. તો ચલો, વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય. શું પડીકા મને કાંઈ ખાવા નહીં મળે.